નમસ્તે મારા વહાલા વહાલા બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? ચલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે બચ્ચા માં બોલાવે બોલો. આજની વાર્તા બાળ વિશ્વ નામની પુસ્તિકામાંથી લેવામાં આવી છે, તો ચલો સાંભળીએ. એક બકરી હતી, મે અને આ બકરીને 7 બચ્ચા હતા. બકરી તો રોજ વનમાં ચરવા માટે જાય અને બચ્ચાઓને ઘરમાં મૂકીને જાય. બચ્ચાઓને કહે કે હું આવું ત્યાં સુધી તમે અહીં શાંતિથી રહેજો. બકરી ચારો ચરીને આવે ત્યારે બારણું ખખડાવે અને ગીત ગાય. બચ્ચામાં બોલાવે બોલો, બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો, દોડતા આવી બારણું ખોલો, હું લાવી દૂધળા તાજા, પીને રહેજો સાજા માજા, હું લાવી દૂધળા તાજા, પીને રહેજો સાજા માજા. આ ગીત સાંભળે એટલે બચ્ચા બારણું ઉઘાડે અને જેવી માં અંદર આવે એટલે બધા જ બચ્ચા માને ચોંટી જાય, માને વળગી પડે. આખા દિવસથી માં ગઈ હોય અને પછી આવે એટલે બચ્ચાને ખૂબ મજા આવી જાય. હવે એક દિવસ એવું બન્યું કે એક સકરો વરુ આ જોઈ ગયો. સકરા વરુએ તો વિચાર્યું કે ઓહો, આ તો ખૂબ સહેલું છે, લાવને હું એ ગીત ગાઉં, પછી બચ્ચા બારણું ઉઘાડશે એટલે હું બચ્ચાને ખાઈ જઈશ. બકરી તો રોજની જેમ આજે પણ પોતાના નિત્યક્રમ પ્રમાણે બચ્ચાઓને કહીને ગઈ કે તમે ઘરમાં શાંતિથી રહેજો અને સાંજે આવું ત્યારે બારણું ઉઘાડજો. આવું કહી અને બકરી બેન તો મે કરતા ચરવા ચાલ્યા ગયા. ત્યાં પાછળથી પેલા સકરો વરુ આવ્યો અને બારણા આગળ ઊભો રહ્યો. પછી બારણું ખખડાવીને એણે તો ગીત ગાયું. બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો, બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો. પણ પછીની જે બે લીટી હતી ને એ ભૂલી ગયો એટલે એણે જાતે જાતે જોડી કાઢ્યું. તમે લાવજો તાજા દૂધડા, મને ભાવે મીઠા ખાજા, તમે લાવજો દૂધડા તાજા, મને ભાવે મીઠા ખાજા. આ સાંભળી અને બચ્ચાઓને ખબર પડી ગઈ કે આ તો આપણી માં નથી, કેમકે માં તો બીજું ગીત ગાય છે અને વળી માનો અવાજ પણ આવો જાડો જાડો નથી. માટે બારણું ઉઘાડશો નહીં. બચ્ચાઓને ખબર પડી ગઈ, કોઈએ બારણું ના ઉઘાડ્યું. વરુ તો રાહ જોઈ જોઈ ઊભો રહી અને પાછળ પછવાડે સંતાઈ ગયો. થોડી વાર પછી સાંજ પડી એટલે બકરી તો પાછી આવી અને પોતાના ઘરના બારણે આવીને ઊભી રહી અને એણે તો બારણું ઠોકીને ખખડાવ્યું. બચ્ચામાં બોલાવે બોલો, બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો, દોડતા આવી બારણું ખોલો, હું લાવી દૂધડા તાજા, પીને રહેજો સાજા માજા, હું લાવી દૂધડા તાજા, પીને રહેજો સાજા માજા. તરત જ છોકરાઓએ બારણું ઉઘાડી દીધું અને પછી બધા જ પોતાની માને વળગી પડ્યા. અને બચ્ચાએ તો માને બધી વાત કરી કે મામા, કોઈ બારણું ખખડાવતું હતું અને ગાતું હતું, તમારા જેવું ગાવાનો પ્રયત્ન કરતું હતું, પણ અમે બારણું ઉઘાડ્યું નહીં. માએ કહ્યું કે ખૂબ સરસ બેટા, હંમેશા આવા ખબરદાર રહેજો, હંમેશા આવા ચકોર રહેજો. અને આવું કહી અને બધા જ રાત્રે પાછા સૂઈ ગયા. સવાર પડી એટલે બકરી બહેન તો રોજના નિત્યક્રમ પ્રમાણે ચરવા જવું પડે ને, પછી જ પોતાના બચ્ચાને ખવડાવી શકે, એટલે બકરી બહેન તો પાછા નીકળે ચરવા માટે. છોકરાઓએ બારણું બંધ કરી દીધું. સાંજે બકરી આવે એ પહેલાં જ વરુ આવીને ઊભું રહ્યું, સાંજના થોડા સમય પહેલાં, અને એણે તો ગીત આજે બરાબર ગોખી લીધું હતું.
પાછળ ઊભા ઊભા એણે સાંભળી લીધું હતું અને બરાબર ભૂખી લીધું. અને પાછો એણે ઝીણો ઝીણો અવાજ પણ કાઢ્યો જેવો માનો અવાજ હોય, એટલે એ તો ગીતો ગાવા લાગ્યો. બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો. બચ્ચામાં બોલાવે બોલો, દોડતા આવી બારણું ખોલો. હું દૂધડા લાવી તાજા, પીને રહેજો સાજા માજા. હું દૂધડા લાવી તાજા, પીને રહેજો સાજા માજા. આ ગીતમાં કોઈ ભૂલ ન હતી અને જેવો માં અવાજ કાઢે તેવો જેણે અવાજ કાઢ્યો હતો, એટલે બચ્ચા તો નાના નાના હતા તો બચ્ચા તો છેતરાઈ ગયા. અને બચ્ચાએ ઝોટ દઈને બારણું ઉગાડ્યું અને વરુ અંદર ઘૂસ્યો પટ કરતો, અને ચટ કરતા છ બચ્ચાને પટ કરી ગયો. સાતમું બચ્ચું બી અને કરંડિયામાં ભરાઈ ગયું હતું, તેની વરુને ખબર ન હતી. અને આટલા બધા બચ્ચાને ખાધા પછી એનું પેટ પણ ખૂબ ભરાઈ ગયું હતું, એટલે એ તો માથે ઓઢીને સૂઈ ગયો. થોડી વાર પછી ચારો ચરીને બકરી પાછી આવી, ઘેર આવીને બારણું ઠોકવા ગઈ, ત્યાં તો બારણું ખુલ્લું હતું. ઘરમાં આવીને જોવે તો કોઈ ના મળે. એક નાનું બચ્ચું કરંડિયામાં સંતાયેલું હતું, એ તો અંદરથી બહાર આવ્યું અને એ તો આવી રીતે રડતા રડતા એની માને બધી જ વાત કરી. માએ તો પોતાના બચ્ચાને વાલથી પોતાની છાતીએ લગાડી દીધો અને કહ્યું કે હવે તો જે થયું તે હવે શું થાય. વાંક બચ્ચાનો હતો કેમકે એમણે માના હુકમનો ભંગ કર્યો. કોઈ પણ આવીને બોલે અથવા કોઈ પણ ગાય તો થોડી કંઈ માનો અવાજ હોય, માનો અવાજ તો થોડોક તો અલગ હોય ને. આ સાંભળી અને વરુ તો ખુશ થયો. વરુને થયું કે હા સાચી વાત છે, મારો ક્યાં વાંક છે, વાંક તો બચ્ચાનો છે. માના હુકમનો ભંગ કરે એ બચ્ચાને તો હું ચટ કરી જાઉં ને, મારો કોઈ વાંક નથી. એમણે બારણું ખોલ્યું, માએ ના પાડી હતી તોય, એટલા માટે જ આવું થયું. બકરી બહેન પણ ખૂબ યુક્તિબાજ હતા, ખૂબ હોશિયાર હતા. એમણે વરુને કહ્યું કે હા વાત તો તમારી ખરી છે. વરુભાઈ કહે ચાલો ત્યારે આપણે હવે ફરવા જઈએ જંગલમાં. બકરી પણ ચાલી વરુ સાથે, સારું ચાલો આપણે પણ ફરવા જઈએ. બકરીને વરુ વનમાં ફરવા ચાલ્યા. વરુ તો ખૂબ ખુશ મિજાજમાં હતો અને બકરી યુક્તિ વિચારી રહી હતી કે હું કેવી રીતે આ વરુના પેટમાંથી મારા બચ્ચા બહાર કાઢું. બકરી તો એની સાથે મીઠી મીઠી વાતો કરતી હતી અને વાતોમાં ઊંડા ખાડા તરફ લઈ ગઈ. પછી બકરી બહેન કહે આપણે કેટલી બધી વાતો કરી લીધી, ચાલો ને હવે આપણે કંઈક રમત રમીએ. ચાલો આપણે એવું કરીએ કે આ ખાડો કૂદવાની રમત રમીએ, જે પહેલાં ખાડો કૂદી જાય તે જીત્યું કહેવાય. પણ વરુને એવું લાગ્યું કે હું તો જીતી શકીશ કે નહીં જીતી શકું. બકરી બહેન કહે અરે શંકા શા રાખો છો, હું જાણું છું કે જીતીએ કે હારીએ, પણ રમત તો રમત હોય ને, જીતીએ તોય ભલે હારીએ તોય ભલે, પણ ગમત તો થાય ને, મજા તો આવે ને. ચાલો 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 રમીએ, ચાલો રમીએ. એટલે વરુભાઈએ કહ્યું કે સારું ત્યારે રમીએ, ચાલો 1 2 3 એવું કહીને બકરી તો ખાડો કૂદીને સામે જતી રહી. પણ વરુથી કૂદાયું નહીં કેમકે એનું શરીર ખૂબ ભારે થઈ ગયું હતું, એણે ખૂબ બધું એકસાથે ખાઈ લીધું હતું. અને કૂદવા જતાં એક પગ લપસી ગયો એટલે સીધું પડ્યું ઠસ કરતું ને ખાડામાં, અને ઠસ કરતું ખાડામાં પડ્યું ત્યાં ફસ દઈને તેનું પેટ ફાટી ગયું. અને ફસ દઈને પેટ ફાટ્યું ત્યાં બકરીના 6 બચ્ચા વરુના પેટમાંથી બહાર નીકળી ગયા. બે 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 કરતા બહાર નીકળ્યા અને બકરીના બચ્ચા હતા હળવા હળવા, એટલે એ તો ફટાફટ ખાડો કૂદી અને બહાર આવી ગયા.
પેલો વરુ તો ફાટેલું પેટ લઈને ખાડામાં ખાડામાં પડ્યો રહ્યો અને બચ્ચા બધા જ બહાર નીકળી ગયા. અને જેવા બહાર નીકળ્યા ને એવા તો પોતાની માને વળગી પડ્યા, માને ચોટી પડ્યા અને મા એમને વહાલ કરતી કરતી જંગલમાંથી આગળ લઈ ગઈ અને પછી વહાલ કરતી કરતી પોતાના ઘરે લઈ ગઈ. પછી બધા જ બચ્ચાઓએ અને એની માએ ખાધું પીધું ને રાજ કીધું, બટેકાનું શાક કીધું. ચાલો હવે તમે બધા જલ્દી જલ્દી હાલા વહેલા કરી જાઓ અને વહેલા વહેલા સૂઈ જાઓ. આવજો. Thank you.